જોઈએ આગળનું ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 18, હાઈડ્રા કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? અહીં બાજુમાં જે તમને ફોટોગ્રાફ્સ દેખાય છે એ છે હાઈડ્રાનો. સૌ પ્રથમ આપણે આને આન્સર કરીએ, ત્યારબાદ એને સમજીએ. આની અંદર બે આન્સર આવશે, એક તો છે પુનઃસર્જન અને બીજો આન્સર છે કલિકા સર્જન. ચાલો બંને આન્સરને અનુરૂપ આપણે આ ડાયાગ્રામની અંદર સમજીએ. પુનઃસર્જન એટલે કે ફરીવાર નિર્માણ પામવું. હવે હાઇડ્રાનો કોઈ પણ એક ભાગ, તમને જે આના અંગો દેખાય છે, આપણા શરીરની અંદર આંગળીમય જે પ્રવર્ધો હોય એના જેવા અંગો દેખાય છે, આ અંગોમાંનો કોઈ પણ એક ભાગ જો પડી જાય જમીન ઉપર અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ પડી જાય તો એ પોતે અલગ સજીવ તરીકે વર્તી શકે છે, તો આને કહેવાશે પુનઃસર્જન. પ્લસમાં કલિકા સર્જન શા માટે? તો કે જ્યારે આ જે હાઇડ્રા છે એનો આ જે નીચેનો ભાગ તમને દેખાય છે, ત્યાંથી આપણે જેમ પુષ્પો હોય એની પહેલાં કળી આવે, કળીનું સર્જન થાય, એવી જ રીતે આ હાઇડ્રામાંથી અહીં એક નવી કળીનું સર્જન થાય છે. તો હાઇડ્રા જે અલિંગી પ્રજનન દ્વારા પદ્ધતિ કરે છે, આ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે, એની અંદર બંને પદ્ધતિ આવશે. એક તો આવશે પુનઃસર્જન અને બીજી આવશે કલિકા સર્જન. ઓકે, તો જો આ પ્રશ્ન તમને પૂછાય તો તમે બંને આન્સર લખી શકો વન લાઇનરની અંદર હોય તો. પરંતુ જો આ ક્વેશ્ચન તમને એમસીક્યુમાં પૂછાય અને હારે બંને ઓપ્શન આપેલા છે, તો એ લોકોને એક ઓપ્શન એવો આપવો પડે કે એ અને બી બંને, અથવા તો તમે બેમાંથી કોઈ પણ એક ટીક કરો તો એ તમારું 100% સાચું પડશે. ઓકે,